નમસ્કાર મંતવ્ય ન્યુઝ ભવિષ્યલક્ષી કાર્યક્રમ નો આવતીકાલ ની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ દર્શક મિત્રો સૌને મારા સૌને મારા નમન સૌને મારા વંદન અને સૌને અભિનંદન દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો સૌને મારા જશે કૃષ્ણ જય મહાદેવ જય શ્રી રામ જય માતાજી અને સરે આપણે દરેક વખત આપણે જોઈએ છે કે જ્યારે જ્યારે અમુક વખત ઘણા ખરાબ સમયમાં પણ એક સારો એવો સમય આવતો હોય છે કે જે આખો જીવનનો યુટર્ન હોય

કરણ ઘર છે વિચોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિચોળો પણ નથી દિવસ સારો ને ચોખ્ખો છે સૂર્ય તમે જોશો તો વૃષભ રાશિમાં ચંદ્ર મેષ રાશિમાં આવશે સૂર્યોદય સવારે પાંચ ને નો તો સૂર્યાસ્ત સાંજે સાત ને બાવીસ કલાક છે તમે જોવા જાવ તો સવારે સૂર્યોદય પાંચ ને ત્રેપન કલાક જોવાય છે અને સૂર્યાસ્ત સાંજે સાત ને નો ચંદ્રોદય ચાર ઓગણત્રીસ નો છે અને ચંદ્રાસ છે પાંચ સત્તર નો અભિજીત મુહૂર્ત વાત કરીએ તો બાર દસ થી એક ચાર બપોરના બાર દસ થી એક ચાર અભિજિત મુખ્યતાલીસ નો રાહુકાળ ચાલી રહ્યો છે આ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે રાહુકાળમાં કરેલા કાર્ય કોઈકને ને કોઈક હેરાન આપે છે રાહુકાળમાં કોઈ કાર્ય ના કરવું ખાસ નોંધ લેવી દિવસ એકંદરે સારો રહેશે નાના મોટા કામ કરવા હોય

રાત્રિ નું ચોગડ્યું લાભ રહેશે જે આઠ ચાલીસ થી દસ કલાકનું છે પછી શુભ ચોગડ્યું છે આ બધા થયા સારા અને શુભ ચોગડિયા વાત કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે સારા કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકશે જો તમારે પણ કોઈ સારા ચોગડિયામાં સારું કામ કરવું હોય તો કાલે આ સમય સારો છે નાના મોટા કામ કરવા થઈ શકશે જીબેન

જો તમારા ઘરમાં પોઝિટિવિટી નહીં હોય જો તમારા ઘરમાં હકારાત્મક સંચાર નહીં હોય સારી ઉર્જા નહીં હોય તો બીજું તમારા ઘરમાં નાના મોટા દવાખાના ચાલતા રહેશે કારણ વગર કોઈ બીમાર થઈ જાય કોઈકને આ થાય કોઈકને તે થાય અને ત્રીજી વસ્તુ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ છે તો તમારા ઘરમાં લોકોને માથા ઉપર ભાર લાગે કારણ વગર કંઈ ગમે નહીં પડતા નાખવાનું મન થાય આળસ રહે પોઝિટિવિટી ઘરમાં હોવી બહુ જરૂરી છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય જે ઘરમાં પોઝિટિવિટી હોય ને એ ઘરમાં માણસ ખંતિલા રીતે કામ પણ કરી શકે છે અને ઘર આનંદભર્યું હોય છે સુખ સમૃદ્ધિનો વાસ અને મા લક્ષ્મીજીનો વાસ ત્યાં એ ઘરમાં જોવા મળે છે તો જે ઘર પોઝિટિવ છે એ લોકોને તકલીફ નથી પણ ઘણા સોમાંથી એંસી ટકા મેં જોયું તો કે ઘરમાં નકારાત્મક વસ્તુઓ બને છે નકારાત્મકતાનો ઉર્જાનો સંચાર કેમ થાય એક તો લોકોની ઈર્ષા તમારા ઘર પ્રત્યે વધારે હોય એ એમની નેગેટિવિટી તમારા ઘરમાં પ્રવેશે તમે બહુ સારી જગ્યા ઉપર અથવા સારા કામ કરતા હોય તો લોકો જોઈ ના શકે એની નેગેટિવિટી તમારા ઘરમાં પ્રવેશે અમુક વખત અમુક જગ્યા ઉપર કામ કરતા હોઈએ ત્યાંથી નેગેટિવિટી આપણે ઘરમાં લઈને આવતા હોય છે તો આ બધા કારણો છે મૂળભૂત કારણો છે ઘરમાં નેગેટિવિટી હોવાના અમુક વખત એવું પણ જાણવા મળ્યું છે જોવા પણ મળ્યું છે કે જે ભૂમિ પર તમે રહો છો જે જગ્યા પર તમે રહો છો એ ભૂમિમાં પણ નકારાત્મક દોષ હોય છે ભૂમિને અંદરથી દાટેલી વસ્તુઓ બહાર કાઢો તો અમુક ખરાબ વસ્તુઓ પણ નીકળે છે અને મેં તો નરી નજરે જોયું છે કે માણસ કોઈ ઘરમાં રહેવા ગયું અને ત્યારથી એની પડતી ચાલુ થઈ તો પછી જોવા મળ્યું કે જે ભૂમિ છે એ ભૂમિના વાઇબ્રેશન સારા ન હતા એ ભૂમિ ઉપર પહેલા કોઈ ખરાબ વસ્તુઓનો બનાવ કે ખરાબ વસ્તુઓ રહેતી હતી આ બધું ઇફેક્ટ કરે છે તમારા ઘર ઉપર તમારા માથા ઉપર મગજ ઉપર આપણે જોવા તો આ નેગેટિવિટી તમને કોઈક માણસ બેસે ને તો પણ થાય આ દરેક વસ્તુ ફ્રિકવન્સી પર કામ કરે છે જેને આપણે ફિઝિક્સમાં રેઝોનન્સ કહેવાય રેઝોનન્સ મતલબ કે આપણા જે ગ્રહો છે જે ગ્રહોની ચાલ છે તે બધું રેઝોનન્સ ઉપર ફ્રિકવન્સી ઉપર કામ કરે નથી કેતો ભાઈ આજે આના વાઇબ્સ મેચ નથી થતા તો વસ્તુ આ છે ફ્રિકવન્સી મેચ ના થાય અને ફ્રિકવન્સી એક વખત મેચ થઈ ગઈ એટલે પછી તમે કંઈ પણ કરી શકો તો ઘરમાં સારી ફ્રીક્વન્સી ઘરમાં સારા વાઇબ્સ રહે પોઝિટિવિટી રહે તેના માટે શું કરવું તો જે ઘરમાં બહુ નકારાત્મકતા છે જે ઘરમાં બહુ કંકાસ છે જે ઘરમાં બહુ ઝઘડા થાય છે વારે ઘડી અને ખાસ કરીને શનિવારના દિવસે બહુ થતા હોય જે ઘરમાં બહુ નેગેટિવિટી હોય ને ત્યારે શનિવારે થતો હોય છે અને શનિવારના દિવસે બહુ ઝઘડા થતા હોય છે તમે પણ કદાચ જોશો તો તમને પણ ખબર પડશે કે ના શનિવારના દિવસે નકારાત્મકતાનું ઉર્જાનું પ્રમાણ ખૂબ ઉપર હોય છે આ આ લેવલ પર હોય હોય છે છે જેના કારણે વસ્તુ બનતી તો શું કરવાથી દૂર થાય અને શું કરવાથી ઘરમાં પોઝિટિવિટી આવે એક તો સૌથી સારો ઉત્તમ ઉપાય આપણા શાસ્ત્રોમાં અને લાલ કિતાબમાં પણ લખેલું છે કે જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ગૂગળ કપૂર પીળી ને નકારાત્મકતાની શત્રુ કીધો છે એટલે કે જે ઘરમાં પીળી સરસવ નો ધૂપ થાય ને એ ઘરમાં કોઈ પણ તંત્ર મંત્ર બાધાનો અસર ના થાય એટલે ગુગળ ગુગળની અંદર કપૂર નાખવાની ગુગળની અંદર કપૂર પીળી સરસવ અને લવિંગ આ વસ્તુનો ઘરમાં ધૂપ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઘરમાં એક પોઝિટિવ વાઇબ્રેશન મળે છે તમારા ઘરમાં નકારાત્મકતાઓ દૂર થાય છે માથા પરનો ભાર ઓછો થાય છે દવાખાના ચાલતા હોય તો તો બંધ થાય થાય છે છે કોઈ સારા સમાચારો મળતા ગૂગળ કપૂર લવિંગ અને પીળી સરસો આ ચાર વસ્તુ કીધી રોજિંદા દરરોજ જે ધૂપ કરવાની આખા ઘરમાં પ્રગટાવાની સાથે બીજું કે ઘરનો ઉમરો છે ને એ કેન્દ્રનું સ્થાન છે આપણે કદાચ તમને ખબર હોય તો નજર પણ આપણે છે ને ઉમરા ઉપર ઉતારીએ છીએ તો જે ઘરનો ઉમરો કીધો છે કેન્દ્રનું સ્થાન કીધું છે તો ઘરના ઉમરાને તમારા ઘરની લક્ષ્મી પૂજે તમારા માતા કે તમારી બેન પૂજે તો સૌથી સારું પોઝિટિવિટી રહે હળદરના સાથિયા અને પાંચ લાલ કંકુના ચાંદલા ઘરમાં સોનામાં સુગંધ ભળે એવું કામ કરે છે ઘરમાં બગીચા ઉપરથી વસંત રૂકું તું આગમન થાય એવું કામ કરે છે તો તમારે પણ જો ઘરમાં આ વસ્તુ હોય નેગેટિવિટી હોય તો આ પોઝિટિવિટી માટે આ કીધું છે આટલું કરજો તમને ધીરે ધીરે રિઝલ્ટ જોવા પણ મળશે ઘરમાં સુખ શાંતિ લાગશે ઘરમાં બેસવાનું પણ મન થશે અને ખાસ કરીને જે ઘરમાં સ્તુતિ મંત્ર પાઠ થતા હોય એ ઘર તો સૌથી ઉત્તમ ગણાય છે પણ એના મંત્ર મોટેથી કરવાના એના વાઇબ્રેશન્સ આખા ઘરમાં ફરવા જોઈએ આટલું ખાસ કરજો ચોક્કસ થી લાભ જોવા મળશે જીબેન જી મહારાજ ખૂબ જ સરસ માહિતી તમે આપી છે અને દર્શક મિત્રોને જે સવાલો હતા તે પણ અહીંયા એમને જવાબ સારી રીતે મળી ચૂક્યા છે હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ ત્રણ રાશિ એટલે કે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો તો વાત કરીશું મેષ રાશિવાળા જાતકોની મૂળાક્ષર અલ અને ઈ છે જીદ્દી સ્વભાવ છોડવાનો હે ને મેષ રાશિ વાળા એકદમ જિદ્દી સ્વભાવ ના હોય એક વખત પકડ્યું એ પકડ્યું પછી છોડે નહીં મગજ ઉપર એન્ટ્રી નાખી ને પછી એનું અન ઇન્સ્ટોલ હોય જ નહીં કે ના ભાઈ કરશું એટલે કરશું જ થાય કરે તો જીદ્દી મૂડ બદલાયા કરે હવા એકદમ આમ સરસ હોય મસ્ત હોય ક્યારે અંગારક યોગ એમનામાં આવી જાય ને ખબર ના પડે આમ મોઢું જો તો એકદમ લાલ થઈ જાય દિવાસળી દૂરથી નાખો ને તો એ પતી જાય એવું પ્લાસ્ટ કરે એવા મેષ રાશિવાળા એમાં અત્યારે આવી ગરમીમાં તો વધારે બ્લાસ્ટ થાય ધ્યાન રાખવાનું હા મેષ રાશિ વાળા જોડે બહુ ઉનાળા મેષ રાશિ વાળા જોડે બહુ મગજ મારી જ નહીં કરો ને ભાઈ આ ભાઈ કરીને જવા દેવાનું એ લોકો જોડે ના કરાય ધારેલી વ્યક્તિ સાથે વાત થાય ધારેલા વ્યક્તિ સાથે મિલન થાય અને કોઈ વાત અટકેલી છે તે ઉકેલાશે ક્રીમ શુભ કલર શુભાંક એક છે વૃષભ રાશિની વાત કરીશું તો નિર્ણય સારા મજબૂત નિર્ણય લઈને આગળ વધી શકો છો જીવનમાં મજબૂત નિર્ણય લઈને કોઈ સારા જગ્યા પર પ્રવેશાશે નવી માહિતી નવા એ માર્ગદર્શન હેઠળ નવી અંગત વ્યક્તિઓના સાથે જીવનમાં આગળ વધશો ધ્યાન યોગ કરવાથી ફાયદો થશે લાલ શુભ કલર શુભાંક સાત છે વાત કરીશું મિથુન રાશિના જાતકોની તો બાકી રહેલા નાણાં પાછા આવશે કોઈ પણ જે નાણાં પાછા આવી શકે છે બાકી રહેલી વસ્તુઓ પાછી આવશે સાચો સાથીદાર મળશે સાંજ પછી કોઈ સારા સમાચાર રાહ જોઈ શકે છે સંધ્યાકાળ પછી કોઈ સારા સમાચાર મળે ખોટો ભય રહ્યા કરે છુપો ભય ખોટો ભય રહ્યા કરે

ધનલાભ છે ચિંતા કરવાની બાબત નથી ઘરમાં ખીસ્સું ખાલી નહીં રહે હા પૈસા આવશે ટેન્શન ના લેશો અને જીવનમાં કોઈ સારા કામ થશે સારા કર્મો બંધાશે આર્થિક રીતે લાભ થાય એટલે સારા કર્મો કરજો પાછા સફેદ શુભ કલર શુભાંક ત્રણ રાશિ વાત કરીશું કન્યા રાશિ તમારા બાળકોથી કોઈ ફરિયાદ રહે અથવા તમારા બાળકો કોઈ એવા કામ કરીને આવે કે લોકો ફરિયાદ કરવા આવે બાળકોથી થોડું સાવધાન રહેવાનું નવા વળાંક જીવનમાં કોઈ નવો વળાંક આવે નવી વાત આવે છુપા આશીર્વાદ કામમાં આવશે સાથે મિત્રો તરફથી લાભ રહેશે પોપટી શુભ કલર શુભાંક નવ રહેશે જીબેન જી મહારાજ હવે સમસ્યાઓ સાથે કોલર જોડાય ગયા છે હાલો હલો જી બેન જણાવો આપની જન્મ તારીખ સ્થળ અને સમય મારા હસબન્ડ વિશે પૂછું છે ચૌદ અગિયાર જી દિવસ છે હવે જે લગ્ન છે કુંભ લગ્ન છે સૂર્ય થયો છે બેન ભાગ્યના સ્થાન સૂર્ય અસ્તનો થયો છે શનિચંદ્ર નો વિષયોગ થયો છે જેના કારણે જે આપણી અંદર ઇમ્યુન સિસ્ટમ હોય જે ઇમ્યુન સિસ્ટમ હોય એ નબળી પડી છે અને એના કારણે આ સમસ્યા છે તો એક કામ કરજો એક તો એમને સૂર્યની વીંટી આવે એ સૂર્યની વીંટી પહેરાવજો પંચધાતુમાં કાં તો સોનામાં બીજું નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યો ને એમાં અર્ધ્યમાં લાલ કંકુ અને હળદર નાખે લાલ કંકુ અને હળદર બંને ભેગી કરીને નાખે સાથે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે તો સૌથી સારું ઉત્તમ જણાશે

લગ્ન કરક રાશિ નું છે અમાસનો જન્મ અને ગુરુવારનો દિવસ હતો હસ્ત નક્ષત્ર હતું અમાસનો જન્મ હતો કુંડળીમાં જોવા જાવ તો એમની ફાવટ નથી આનું કારણ શનિ ચંદ્ર અને ગુરુ ઉત્તરાણે સાથે બેઠેલા છે લગ્નમાં રાહુ છે રાહુ મંત્ર જાપ કરાવો ઓમ રાંગ રાવે નમના મંત્રનો જાપ અને ગોમેદનો રત્ન જો પોતે પહેરશે ધારણ કરશે તેનાથી એમને લાભ થશે આટલું કરાવ લાભ જોવાશે જી બેન જી મહારાજ અને સમય કહેશો બેન ચોવીસ ના ચોરા જી જન્મ સમય સવારે પાંચ થી જી અને શનિ સાતમી છે અને બારમે મંગળ છે બત્રીસ વર્ષ પૂર્ણ નહી થાય ત્યાં સુધી લગ્ન માં સમસ્યા રહેશે બેન થર્ટી બત્રીસ વર્ષ બત્રીસ વર્ષ સુધી બાળક ને લગ્ન માં સમસ્યા રહેશે સાતમી શનિ અને બારમે મંગળ જીવનમાં સમસ્યા આપે કેટલા ટીવી નો વોલ્યુમ બંધ રાખશો દર્શક મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે ટીવી નો વોલ્યુમ બંધ રાખો તો મને પણ સારું સંભળાય

वरंग जी बोलू जी हेलो यार औरंग भी बोलू जी औरंग भाई आपनी जन्म तारीख स्थळ आणि समय केहसो भाई 14/82 जी 14/82 जी जी आवडा रे समय समय 8:30 जी आणि स्थळ केहसो ચંદ્ર છે કર્ક નો લગ્ન પૂર્વ ફાળુની નક્ષત્ર ત્રીજ ની તારીખ છે દસમા સ્થાન નો માલિક મંગળ કેતુ જોડે બેઠો છે ને તમારો લગ્નમાં સૂર્ય છે શનિ ના છે ગુરુ ખાડે છે ગુરુ ખાડે હોય એટલા સમસ્યા થાય તો ધનનો ગુરુ ખાડે છે જેના કારણે વેપાર ધંધામાં પ્રોબ્લેમ રહે છે ગુરુને પ્રબળ બનાવો નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું હળદર વાળું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ચડાવવાનું એક પુખરાજનો રત્ન આવે પુખરાજ ગુરુ પહેલી આંગળીમાં એક પુખરાજનો રત્ન પહેરજો સોનામાં પહેરો તો સારું એનાથી તમને લાભ થશે અને નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પણ લાભ જોવાશે તો આટલી વસ્તુ કરજો વેપાર ધંધામાં લાભ જોવા હશે જીબેન જી મહારાજ હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની ત્રણ રાશિ એટલે કે તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો તો તુલા રાશિની જો વાત કરે તો નવા રહસ્યો બહાર આવે નવી વસ્તુઓ બહાર જાણવા મળે નવા રહસ્યો બહાર આવે સાથે મિત્રો તમારી લાગણી સમજે મિત્રો તમારું પોતાની અંગત માહિતી સમજે વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરે કોઈ નાની મોટી ખરીદી થવાના યોગ છે તુલા રાશિવાળાને નાની મોટી ખરીદી થશે રોકાણથી લાભ છે રાતો શુભકલર શુભાંક છ છે તો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો દિવસ સારો યાદગાર છે ચિંતા કરવાની બાબત નથી વૃશ્ચિક વતનની યાદ આવશે વતન પર પાછું ફરવાનું મન થાય સ્વાસ્થ્ય સાચવવાનું છે ખાસ કરીને થોડું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો ભૂતકાળના વ્યક્તિઓ લોકો સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરશે બુરો શુભકલર શુભાંક એક ધન રાશિની જો વાત કરીએ તો નાની મોટી નવી તક

કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે કોઈને બોલવાનું ના થાય મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું આર્થિક રીતે વાંધો નહીં આવે પણ દિવસ આખો દોડધામમાં પસાર થશે એક કામ પૂરું થયું ને બીજું કામ બીજું પત્યું ને ત્રીજું કામ દિવસ દોડધામમાં પસાર થાય કોઈ સારા ભોજનની સ્વાદિષ્ટ મજા કાલે માણી શકશો જામલી કલર શુભાંક ચાર કુંભ રાશિને ખોટું સાહસ ના કરો કુંભ રાશિ વાળા કોઈ ખોટું સાહસ ના કર જે છે એટલામાં ખુશ રહેજો ખર્ચમાં વધારો થશે બાળકોથી ફાયદો થશે અને વિચાર્યા વગર કોઈને વચન ના આપવું હે ને અમુક વખત વિચાર્યા વગર કોઈને વચન આપીએ છીએ ને હેરાન ગતિ થાય છે તો વિચાર્યા વગર વચન ના આપવું પીળો શુભ કલર શુભાંક છ મીન રાશિ જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું મદદરૂપ થાવ ઉતાવળ સારી નહીં કોઈને મદદરૂપ થશો લોકો તમારી મદદ કરે અથવા તમે કોઈની મદદ કરો ઉતાવળી બહુ સારી નથી

શું કહી રહ્યું છે આવનારું વર્ષ હવે એમને ઉપાડ્યું છે ટુ ઓફ પેન્ટિકલ્સ શું સૂચવી રહ્યું છે ટુ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું કહી રહી છે એન્જલ્સ તો મલ્ટીપલ પ્રાયોરિટીઝ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ ટાઈમ મેનેજમેન્ટ બેલેન્સિંગ ડિસિઝન્સ એન્ડ ન્યુ અબન્ડન્સ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી એક નહીં દો નહીં ઉમિત છે દુગ્ના એટલે લોકો નહીં કેતા કે જે લોકો લગ્ન ઈચ્છુક છે એ લોકોને કોઈ એકાદ માંગવા નહીં બે નહીં પાંચ દસ આવશે પણ લગ્ન ઈચ્છુક એટલે જે લોકોના લગ્ન નથી થયા જે લોકોને લગ્ન થયા છે એ લોકો જોઈ લેજો બીજું નવી વેપાર ધંધામાં નવા નોકરીમાં પણ સારી તકો આવી શકે છે સાથે આ વર્ષે કોઈ મોટા કામ થઈ શકે છે આર્થિક રીતે સારો સમય આર્થિક રીતે મોટો સમય છે શું કરવાથી આખું વર્ષ લાભદાયી થશે આવતીકાલે જનો પણ જન્મ દિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને વિષ્ણુ શહસ્ત્રનો પાઠ સાથે એક શિવ પંચાક્ષ સ્તોત્રમનો પાઠ કરવાનો બે પાઠ નિત્યક્રમ કરવાનો એક વિષ્ણુ શહસ્ત્રનો પાઠ અને એક શિવ પંચાક્ષ સ્તોત્રમનો પાઠને ભગવાન શંકરને પાણી અને કાળા તલ નિત્યક્રમ ચડાવવાથી લાભ ચૂવાશે આટલું કરજો લાભ થશે જીબેન જી મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર સૌને શુભેચ્છા મહાદેવ હર હવે નોંધી લો કિશન મહારાજ નો કોન્ટેક્ટ નંબર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર